જેઓ તેમના પગલાંઓની ક્ષમતામાં વિશ્વાસ રાખે છે તેઓ હંમેશા લક્ષ્ય સુધી પહોંચે છે નમસ્કાર મિત્રો ટાટ સેકન્ડરીની મુખ્ય પરીક્ષાને ધ્યાનમાં રાખી નિબંધ કેવી રીતે લખાય તથા નિબંધમાં ધ્યાનમાં રાખવાની બાબતો પર વિડીયો તૈયાર કરેલ છે તો મિત્રો વધારે સમય ના લેતા આપણે ઝડપથી આજના વિષય વસ્તુ પર જઈએ તો સૌથી પહેલાં આપણે જોઈએ કે નિબંધ એટલે શું નિબંધ એટલે ચોક્કસ વસ્તુ કે વિષય પરના વ્યક્તિના અંગત વિચારો કે અભિપ્રાયોની અભિવ્યક્તિ સામાન્ય રીતે નિબંધ એટલે સારી ભાષામાં વિચારો અભિવ્યક્ત કરવા તે અંગ્રેજીમાં એશેનો અર્થ થાય છે પ્રયત્ન કરવો કે મહેનત કરવી કોઈ પ્રસંગ ઘટના જોયેલું અદ્ભુત દૃશ્ય આવેલી કલ્પના લાગણી કે ઉર્મી સંવેદન મેળવેલી માહિતી અનુભવ વગેરે વિશે વર્ણનાત્મક ગદ્ય શૈલીમાં રજૂઆત કરવી તે નિબંધનું વ્યાવર્તક લક્ષણ છે નિબંધમાં જેને વિષય કહેવાનું હોય છે તેને એની સામગ્રી કે વિષય વસ્તુ કહેવાય છે વિષય વસ્તુ કહેવાની રીતને રજૂઆતની રીત કે અભિવ્યક્તિ કહેવાય જેને વિશે કહેવાનું હોય તેનું તો મૂલ્ય ખરું જ પણ સાથે જે રીતે તેને કહેવાનું છે એનું પણ અહીં મૂલ્ય હોય છે નિબંધ લેખનમાં મુખ્ય બે બાબતો પર ખાસ ધ્યાન આપવામાં આવે છે તો પહેલી બાબત છે વિષયની સામગ્રી અને બીજી બાબત છે વિષય વસ્તુની અભિવ્યક્તિ વિષયની અભિવ્યક્તિ સંદર્ભે ભાષાનો ઉપયોગ મહત્ત્વની બાબત છે શબ્દોની પસંદગી શબ્દોની ગોઠવણી વ્યાકરણ રચનાઓ અને પરિચ્છેદ વગેરે સહજ સ્વાભાવિક અને ભાવ અર્થને સમુચિત રીતે પ્રગટ કરે એ રીતના હોવા જોઈએ આપણો અનુભવ બધાને થઈને રહે એ પ્રકારની રજૂઆતની રીત અગત્યની બાબત છે આ માટે રૂઢિપ્રયોગો કહેવતો દ્રષ્ટાંતો કે અલંકાર વગેરેનો યોગ્ય ઉપયોગ કરી શકાય છે નિબંધના મુખ્ય ત્રણ લક્ષણો છે પહેલું યોગ્ય વિષય વસ્તુ બે વિચારોની ઉચિત ગોઠવણી અને ત્રણ ઉચિત અભિવ્યક્તિ હવે નિબંધ લેખન કરતી વખતે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવાની હોય છે તો એ આપણે જો જોઈએ તો કોઈ પણ એક વિષય નિબંધ લેખન માટે પસંદ કરો નિબંધમાં એક જ વિષય પર આલેખન થાય કે વિતરણ થાય તેનું ધ્યાન રાખો નિબંધ માટે પસંદ કરેલા વિષય માટે કાચી નોંધરૂપે મુદ્દાઓ કે બાબતો તૈયાર કરો ત્યારબાદ નિબંધને મુખ્ય ત્રણ ભાગમાં વિભાજન કરો પહેલું ભાગ છે એ આદિ જેમાં વિષયનો પરિચય કરાવો બીજા ભાગમાં આવશે મધ્ય ભાગ જેમાં વિષયનો મુખ્ય મુદ્દો સમર્થન વિગતવાર વર્ણન કરવું અને ત્રીજો ભાગ છે અંત ભાગ જેમાં વિષયનો ઉપસંહાર અને તેના તારણનું લખાણ લખાણ જોઈએ નિબંધમાં વિચારોથી દૂર ન ફંટાવવું કે અન્ય કોઈ આડકથાઓ ન આપવી કોઈ વિશિષ્ટ વ્યક્તિના અવતરણો કે કાવ્ય પંક્તિઓ આપવાથી નિબંધ વધુ સારું બને છે પરંતુ તે વિચારો અનુરૂપ હોવા જોઈએ અને ગમે ત્યાં વારંવાર અવતરણો નોંધવા જોઈએ સારી છાપ ઊભી કરવા ચરણી બની ગયેલ અવતરણો ન લઈએ તો વધારે સારું નિબંધ જે ભાષામાં લખાય છે તે ભાષાને લગતા જોડણી નિયમો વ્યાકરણ ભાષા શુદ્ધિ કહેવતો રૂઢિપ્રયોગો શબ્દભંડોળ વગેરેથી વાકેફ થઈને લખાણમાં તેનું પાલન થાય તે બરાબર જોવું નિબંધ લખતી વખતે ભાષા વ્યાકરણની દૃષ્ટિએ શુદ્ધ હોવી જોઈએ સરળ શબ્દોની નો વિનિયોગ અને યોગ્ય વિરામચિહ્નો મૂકવા જોઈએ વાક્યોમાં ટૂંકા સરળ અને સચોટ તેમજ તમામ મુદ્દાને યથાર્થ રીતે અભિવ્યક્ત કરવા જોઈએ એકનો એક મુદ્દો કે વિચાર પુનરાવર્તન ન પામે તે જોવું ન સમજાય એવા વાક્યોને કે ન સમજાય એવા શબ્દોનો ઉપયોગ ન કરવો નિબંધ વિશે લખતા કાકા સાહેબ કાલેલકરે નિબંધના મુખ્ય પાંચ ઘટકો પર ભાર મૂક્યો છે વ્યુત્પત્તિ વ્યાખ્યા દાખલા દલીલ લાભ ગેરલાભની ચર્ચા સિદ્ધાંત અથવા ઉપસંહાર એવા પાંચ ઉપચાર વિધિમાંથી નિબંધકારે પસાર થવું પડે ત્યારબાદ જોઈએ નિબંધના પ્રકારો કે નિબંધ કેવા કેવા પ્રકારના પૂછાઈ શકે છે તો પહેલું છે ચિંતનાત્મક ચિંતન પ્રધાન નિબંધ લલિત નિબંધ માહિતી પ્રધાન નિબંધ આત્મકથનાત્મક નિબંધ વર્ણનાત્મક નિબંધ વગેરે જેવા વિષયો ઉપર નિબંધો પૂછાઈ શકે છે તો એના વિશે આપણે વધુ માહિતી મેળવીએ તો ચિંતનાત્મક ચિંતન પ્રધાન નિબંધ જેને ચિંતનાત્મક નિબંધ પણ કહે છે તો જે નિબંધમાં સામાન્ય રીતે ચિંતન હોય તત્વજ્ઞાનનું રૂપ હોય નિરૂપણ હોય જેની રજૂઆત તર્કબદ્ધ અને શાસ્ત્રીય હોય તેને ચિંતનાત્મક નિબંધ ગણવામાં આવે છે તો એવા નિબંધો કેવા પ્રકારના હોય છે તો એના વિષયો જો આપણે જોઈએ તો સત્ય અને અહિંસા જીવન તો છે વહે સત્ય અને અહિંસા જીવન તો છે વહેતી ધારા મને ગમે ધૂપ સળી સમી જિંદગી જો હું વડાપ્રધાન હોઉં તો જો હું શિક્ષક હોઉં તો આદર્શ નાગરિક ગાંધીજીના કેળવણી વિષયક વિચારો વગેરે પ્રકારના જે નિબંધો છે એ ચિંતન પ્રધાન નિબંધોમાં તેનો સમાવેશ થાય છે ત્યારબાદ આપણે બીજો પ્રકાર જોઈએ લલિત નિબંધ આ નિબંધ અંગત નિબંધ છે લેખકના નિજી સંબંધોનો અહીં કલાત્મક રીતે વ્યક્ત થયા હોય છે આવા નિબંધમાં ભાષાનો સર્જનાત્મક રીતે ઉપયોગ થયો હોય છે હાસ્ય નિબંધની લહેરખીઓ આવા નિબંધને વિશેષ રમણીય બનાવે છે હાસ્ય નિબંધને પણ આ પ્રકારના નિબંધમાં મૂકવામાં આવે છે પ્રકૃતિના વિવિધ સ્વરૂપોનું વર્ણન કરવું એ પણ આ પ્રકારના નિબંધમાં આવતો વિષય છે હાલમાં લલિત નિબંધનું ખેડાણ વધુ થતું જોવા મળે છે ત્યારબાદનું પ્રકાર છે માહિતી પ્રધાન નિબંધ જે નિબંધના કેન્દ્રમાં માહિતી હોય વિષય વસ્તુ અંગેની વિગતો હોય તેને માહિતી પ્રધાન નિબંધ કહેવાય છે તો આવા વિષયો કયા પ્રકારના હોઈ શકે તો ભારતની પંચવર્ષી યોજના આપણી શિક્ષણ વ્યવસ્થા મહારોગ એઇડ્સ લોક શિક્ષણ અને વર્તમાનપત્રો સમૂહ માધ્યમો ભ્રષ્ટાચાર લાગવગ કાળા નાણાંની સમસ્યા સિનેમા અને અશ્લીલતા કેળવણી અને સમાજ સુધારણા પ્રૌઢ શિક્ષણ ઇત્યાદિ વિષયો પર લખતા નિબંધો સામાન્ય રીતે માહિતી પ્રદાન હોય છે ત્યારબાદનો પ્રકાર છે આત્મકથાનાત્મક નિબંધ પોતાના જીવનને કેન્દ્રમાં રાખીને પોતાની જ કથનીનું વર્ણન જેમાં કરવામાં આવે જેમાં પોતાનું જ કથન હોય તે આત્મકથનાત્મક નિબંધ કહેવાય આવા નિબંધમાં ઘણીવાર કલ્પના ચિત્ર પણ હોય છે વિદ્યાર્થીઓ માટેના આ પ્રકારના નિબંધોમાં સામાન્ય રીતે નગણ્ય વસ્તુની એટલે કે તુચ્છ વસ્તુની દર્દભરી કથા કેન્દ્રમાં હોય છે જેમ કે તૂટેલા બૂટ ચંપલની આત્મકથા ચૂંટણીમાં હારેલા ઉમેદવાર આત્મકથા ખંડિયેર ઇમારતની આત્મકથા એક સૈનિકની આત્મકથા ફૂલની આત્મકથા વગેરે વિવિધ વસ્તુ કે પદાર્થની આત્મકથા કે કોઈ વ્યક્તિ પ્રાણી પશુની આત્મકથા આ પ્રકારના નિબંધોમાં લખી શકાય છે ત્યારબાદનો પ્રકાર આવે છે પ્રવાસ નિબંધ પ્રવાસ પ્રકૃતિ વગેરેના વર્ણનો નિબંધમાં પણ પ્રવાસ નિબંધ આવી શકે કોઈની યાત્રા વર્ણન કે પ્રવાસમાં થયેલા અનુભવોનું વર્ણન આ પ્રકારના નિબંધો વિશે બની શકે છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોયું કે નિબંધો કેવી રીતે લખાય છે નિબંધમાં કઈ કઈ બાબતોને આપણે ધ્યાનમાં રાખીશું એ આધારિત આપણે આજનો વિડીયો તૈયાર કરેલ હતો હવે જે નેક્સ્ટ વિડીયો આપણે તૈયાર કરેલ છે એ વિડીયોની અંદર ખાસ ટાટ પરીક્ષાની અંદર કેવા વિષયો પરીક્ષામાં પૂછાઈ શકે છે બરાબર અને આજના જે આજનો આપણો જે સમય છે એને ધ્યાનમાં રાખીને જ કેટલાક ખાસ અગત્યના વિષયો આપણે તૈયાર કરેલ છે તો નેક્સ્ટ વિડીયોની અંદર તમે એ જોઈ શકશો કે ટાટ સેકન્ડરી જે મેઇન પરીક્ષા છે એમાં નિબંધમાં કેવા પ્રકારના નિબંધો પૂછાય છે તો આપણે જે સમગ્ર વિડીયો જોયો એ બદલ આભાર ધન્યવાદ